તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી કેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 28 જૂન 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલી આજની ન્યૂઝ જોઈએ તો તે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર, એક ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન હતા પીવી નરસિંહ રાવ, તો આજે એમની 100મા નંબરની જન્મ જયંતિ છે. બરાબર, 28 જૂન 1921ના રોજ એમનો જન્મ દિવસ હતો. બરાબર, અને 2004માં એમનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ અત્યારે 2020 ચાલે છે. બરાબર, તો એમના જન્મ થયા એના 100 વર્ષ પૂરા થયા છે. તો બર્થ સેન્ટેનરી, સેન્ટેનરી એટલે કે શતાબ્દી. બરાબર, શતાબ્દી વર્ષ છે. પીવી નરસિંહ રાવ ભારતના એક ભૂતપૂર્વ વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેમણે ઘણા બધા કાર્યો સારા એવા કરેલા છે. તમે ખ્યાલ હશે પંચાયતી રાજ સંબંધિત ઘણી બધી વસ્તુ કરેલી છે. બરાબર, પછી એમપી લાઇટ્સ વિશે વાત કરેલી હતી, તો એમપી લાઇટ્સ યોજના પણ આમના સમય દરમિયાન જ તે શરૂ થઈ હતી. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે જો બીજી મહત્વની વસ્તુ આપણે જોવાની છે, બીજો મહત્વનો આર્ટિકલ છે ઓન ધ વાર પાથ અગેન્સ્ટ ટેરર ફાઇનાન્સિંગ. બરાબર, આખા વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ આતંકવાદી હુમલાઓ થતા હોય છે અથવા તો ટેરરિસ્ટ એટેક થતા હોય છે. તો આપણે એક મહત્વની વસ્તુ જોઈએ તો ટેરરિસ્ટ એટેક થવા પાછળ કોઈપણ જગ્યાએ આતંકવાદી હુમલો થતો હોય, બરાબર, કોઈપણ દેશની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થળે, તો એ આતંકવાદી હુમલો કરવા પાછળ કોઈક ને કોઈક રીતે પૈસા તો જોતા જ હશે, કારણ કે કંઈક ને કંઈ વસ્તુ કરવા માટે પૈસા જોઈએ. અને આવા આતંકવાદી હુમલો કરવા માટે તો ઘણા બધા અઢળક વિપુલ પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે. તો આ બધા પૈસા જે છે એ આતંકવાદીને આપે કોણ છે? આતંકવાદી પાસે આવા પૈસા આવે છે ક્યાંથી? મતલબ કે કોઈને કોઈ તો એમની મદદ કરે છે, કોઈને કોઈ તો એને પૈસા આપે છે. તો આતંકવાદીને જે પૈસા આપે છે એને ટેરર ફાઇનાન્સિંગ કહેવાય. બરાબર, એટલે કે આતંકવાદીને ફાઇનાન્સ કરે છે, આતંકવાદીને પૈસા આપે છે. તો એની માટે એક સંસ્થા છે વિશ્વ લેવલે, એની ઉપર ધ્યાન રાખે છે. કઈ? FATF જો અહીં લખેલું છે અથવા અહીં લખીએ FATF, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ. શું? ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ. હવે જો ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે છે એની જ્યારે સૌ પ્રથમવાર શરૂઆત થઈ હતી, જ્યારે એની સ્થાપના થઈ હતી, તો એનું મુખ્ય કાર્ય શું હતું? એનું મુખ્ય કાર્ય હતું મની લોન્ડરિંગનું, મની લોન્ડરિંગ અટકાવવાનું, મની લોન્ડરિંગ અટકાવવાનું. પ્રશ્ન થાય વોટ ઇઝ મની લોન્ડરિંગ, એટલે કે મની લોન્ડરિંગ શું છે? તો મની લોન્ડરિંગનો મતલબ એમ થાય કે કાળા નાણાંને સફેદ નાણામાં ફેરવું. તો કે એનો મતલબ શું? એટલે કે બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવું. એટલે કે અમુક પૈસા, આપણી પાસે જે બેનામી સંપત્તિ હોય, બેનામી સંપત્તિ, એને સફેદમાં ફેરવી દેવી. બરાબર, એને મની લોન્ડરિંગ કહેવામાં આવે છે, કાળા નાણાંને સફેદ નાણાં. ત્યારે શરૂઆતમાં આનો એક જ ઉદ્દેશ્ય હતો, પરંતુ ધીમે ધીમે આગળ જતા FATFને એવી ખબર પડી કે મની લોન્ડરિંગ એટલે કે દર વખતે કાળા નાણાં હોય, બ્લેક મની, એનો દર વખતે વ્હાઇટ મનીમાં જ કન્વર્ટ થાય એવું જરૂરી નથી. અમુક વાર જે બ્લેક મની એટલે કે જે કાળું નાણું હોય, કાળું નાણું, એનો ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર, આતંકવાદી પ્રવૃત્તિમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈની પાસે 100 કરોડ રૂપિયાનું બ્લેક મની છે, તો એવું નથી કે એ આ 100 કરોડ રૂપિયાને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરે. એવું પણ બની શકે કે આ 100 કરોડમાંથી અમુક પૈસા અથવા બધે બધા પૈસા ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એટલે કે આતંકવાદી પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરી શકે છે. તો પછી FATFને ખબર પડી ગઈ, એમની આંખો ખુલી ગઈ, અને એમને એમના ઉદ્દેશ્યની અંદર બીજો મુદ્દો પણ અપનાવી લીધો. કયો બીજો મુદ્દો? કે હવે આપણે ટેરરિસ્ટ ફાઇનાન્સ પણ અટકાવીશું. તો FATF બે વસ્તુ ઉપર કાર્ય કરે છે, બે. કઈ કઈ? એક તો મની લોન્ડરિંગ અટકાવવું અને બીજું ટેરરિસ્ટ ફાઇનાન્સ અટકાવવું. બરાબર, આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ આર્ટિકલ જોઈએ, એની પહેલાં તમે આ પ્રશ્ન જે છે એ જુઓ અને આનો જવાબ આપવાની કોશિશ કરો. આ એક પ્રિલિમ્સ લેવલનો પ્રશ્ન છે. બરાબર, આનો તમારે જવાબ આપવાનો છે. આર્ટિકલની અંદર આ પ્રશ્નનો જવાબ તમને ખબર પડી જશે. શું પ્રશ્ન એ છે? કે FATF, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ વિશે આ બે વિધાન આપેલા છે, તો બેમાંથી કયું સાચું છે અને કયું ખોટું છે એ કહેવાનું છે. બરાબર, મેં એકદમ શોર્ટમાં, એકદમ ટૂંકમાં આ પ્રશ્ન લખેલો છે. બરાબર, અહીંયા કોઈ પણ વસ્તુ આપી શકે છે કે FATF વિશે સાચા વિધાન પણ પૂછી શકે છે, ખોટા વિધાન પણ પૂછી શકે છે. આપણે અત્યારે વિધાન જોઈ લઈએ કે FATF વિશે શું વિધાન કીધેલું છે. પ્રથમ એવું વિધાન કહે છે કે ઇન્ડિયા ઇઝ ફાઉન્ડિંગ મેમ્બર, એટલે કે FATFનું ભારત એક સ્થાપક સદસ્ય છે. શું? ભારત સ્થાપક સદસ્ય છે એ કહેવાનું છે. બીજું, ઇન્ડિયા આ FATF ઇટ ઇઝ એન ઇન્ફોર્સમેન્ટ એજન્સી ઇટ ઇઝ, એટલે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે જે એ પોતે પોતે કોઈ પણ નિયમ બનાવે તો એને લાગુ કરવાનું કાર્ય પણ એ જ કરે છે. એને લાગુ કરાવવાનું કાર્ય પણ કોણ? FATF પોતે જ કરે છે. બરાબર, તો આ બે પ્રકારના સેન્ટેન્સ છે. બરાબર, આ આપણે આર્ટિકલ જોઈ લઈએ, પછી હું આનો આન્સર તમને અહીંયા તે સમજાવી દઈશ. તો હવે તમારે કહેવાનું છે કે પહેલું સાચું છે કે બીજું સાચું છે, કે બંને સાચા છે કે બંને ખોટા છે. બરાબર, અહીંયા આન્સર કોઈ પણ રીતે પૂછી શકે છે, કરેક્ટ પણ પૂછી શકે છે, ઇનકરેક્ટ પણ પૂછી શકે છે, એ અનુસાર આન્સર ચેન્જ થઈ જશે. બરાબર, તો જોઈ લો અને આપણે આર્ટિકલમાં આવી જોઈએ અને સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ અમેરિકાની અંદર 2001ની અંદર. બરાબર, 9/11 નો હુમલો થયો હતો. બરાબર,
તો 9/11 નો હુમલો થઈ ગયો હતો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર, લાદેન દ્વારા વિમાન ભટકાડીને હુમલો કરવામાં આવેલો હતો એવું લોકો માને છે. પછી અમેરિકાએ લાદેનને મારી નાખવામાં આવ્યો હતો પાકિસ્તાનની અંદર. તો પછી આ FATFને એવું લાગી ગયું કે હવે તો આ આતંકવાદી પ્રવૃત્તિ જે છે એ ખૂબ વધારે પડતી થઈ ગઈ છે. કારણ કે અમેરિકા કે જે વિશ્વનો એક રીતે શક્તિશાળી દેશ કહી શકાય, પાવરફુલ કન્ટ્રી કહી શકાય, મિલિટરી આર્મી નેવી બધું મહત્વનું છે, પાવરફુલ છે, તેમ છતાં પણ આવા દેશ ઉપર જો ટેરરિસ્ટ એટેક થતો હોય તો બીજા દેશ જે છે એને તો એની ઉપર તો થઈ જ શકે. તો પછી FATF એની ઉપર કાર્ય શરૂ કરી દીધું અને પેરિસની અંદર એમની મિટિંગ થઈને આ બધી વાતચીત થઈ બરાબર. FATFનું હેડક્વાર્ટર જે છે એ પણ પેરિસની અંદર છે અને પછી વોશિંગ્ટનમાં બધી અલગ અલગ જગ્યાએ મિટિંગ થતી હોય છે. FATFના બે મુખ્ય કાર્ય છે એ બધા આપણે જોઈ લીધા છે બરાબર. હવે જો ફાઇટ ગ્લોબલ ટેરર ઇટ વુડ નીડ ટુ નોટ ઓનલી ફોલો ધ મની ટ્રેલ બટ ઓલ્સો હોલ્ડ કન્ટ્રીઝ ધેટ અલાઉડ સેફ હેવન ટેરરિસ્ટ સેફ હેવન એન્ડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ એકાઉન્ટ. FATFનું એવું માનવાનું થાય છે કે આપણે કોઈપણ આતંકવાદી સંગઠન અથવા આતંકવાદી હુમલાને અટકાવવા માટે અથવા આતંકવાદીઓની શોધખોળ કરવા માટે આતંકવાદી સંગઠન શું કાર્ય કરે છે આ બધી વસ્તુ વિશે જાણવા માટે માત્ર આપણે પૈસાનો જે રસ્તો જે છે એને તે ફોલો કરવો એ મહત્વનું નથી. એટલે કે શું કહેવા માગે છે આપણે માની લઈએ, ફોર એક્ઝામ્પલ માની લેવો કે એક દેશની અંદર કોઈ આતંકવાદી સંગઠન છે તો આપણે એવું માની લઈએ કે આની પાસે પૈસા કઈ કઈ જગ્યાએથી આવે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ઇન્ડિયામાંથી કોઈ પૈસા આપે છે, અમેરિકામાંથી કોઈ પૈસા આપે છે, યુરોપમાંથી કોઈ પૈસા આપે છે. તો આપણે આ જે પૈસાનો રસ્તો જે છે એને ટ્રેસ કરીએ તો પણ ખબર પડી જાય કે ઇન્ડિયામાંથી અમેરિકામાં પૈસા ગયા, અમેરિકામાંથી યુરોપમાંથી અહીંયા આ આતંકવાદી સંગઠન પાસે પૈસા પહોંચી ગયા. તો આ મનીનું આપણે ટ્રેસ કરીએ બરાબર, એનું લોકેશન જાણીએ તો આપણને ખબર પડી જાય છે. પરંતુ FATFનું એવું માનવું થાય છે કે માત્ર પૈસાનો રસ્તો જાણીએ, મની ટ્રેલ્સ જાણીએ તો એની મદદથી તે આ આતંકવાદી સંગઠન જે છે અથવા આતંકવાદીઓને હરાવી શકાતા નથી. એની માટે અમુક એવા દેશ છે કે જે સેફ હેવન તરીકે વર્તે છે. સેફ હેવન એટલે શું? સેફ એટલે સુરક્ષિત, હેવન એટલે સ્વર્ગ. અમુક દેશ જે છે એ આતંકવાદીઓ માટે સેફ હેવનનું કાર્ય કરે છે, એટલે કે સુરક્ષિત સ્વર્ગનું કાર્ય કરે છે. આ દેશ જે છે એ શું કરે છે? આવા દેશો, ખાસ કરીને પાકિસ્તાનની વાત કરે છે, ટૂંકમાં કહી દો પાકિસ્તાનની વાત કરે છે, આવા દેશો શું કરે છે કે આતંકવાદીઓને પોતાના દેશની અંદર પનાહ આપે છે. પોતાના દેશની અંદર શું આપે છે? પનાહ આપે છે. અને સરકાર જે છે એ જ તે એમની રહેવાની એ બધાની વ્યવસ્થા કરે છે. અન્ય દેશને એની આજુબાજુમાં ક્યાંય આવવા દેતી નથી, એમને સુરક્ષિત રાખે છે બરાબર, અન્ય દેશોથી બચાવી અને સુરક્ષિત રાખે છે. અને એમને જે કોઈ પણ પૈસા જોઈએ તો એ બધા એ દેશવાળા જ આપે છે બરાબર. આવી વસ્તુ કહેવા માંગે છે. તો FATFનું એવું માનવાનું થાય છે કે આવા દેશ જે છે એમને પણ કાઢવા પડશે અને એમને પણ આની સામે લડવા માટે કંઈક કરવું પડશે, એવા દેશને અલગ કાઢવા પડશે ને એવું બધું કરવું પડશે. અને એના કારણે તે પાકિસ્તાન જે છે એને ગ્રે લિસ્ટની અંદર મૂકેલો છે બરાબર. FATF જે છે એની કલર કોડ સિસ્ટમ છે જેની અંદર ગ્રે લિસ્ટ, બ્લેક લિસ્ટ એવા અલગ અલગ આવે. ગ્રે લિસ્ટની અંદર જે હોય બરાબર તો એની ઇકોનોમી સારી નથી, એ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપે છે અથવા મની લોન્ડરિંગને સમર્થન આપે છે એવું માનવામાં આવે છે બરાબર. તો ગ્રે લિસ્ટમાં રહેવું સારી વાત નથી, કારણ કે ગ્રે લિસ્ટમાં મૂકી દીધું તો અન્ય વિશ્વની અન્ય કોઈ દેશની કંપની એ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં, કારણ કે એમને રિસ્ક રહે છે બરાબર કે આ દેશ તો આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તો સારું કહેવાય જ નહીં. ગ્રે લિસ્ટ કરતાં નીચેનું છે બ્લેક લિસ્ટ બરાબર. બ્લેક લિસ્ટની અંદર પણ એવા દેશ જ હોય કે જેની અંદર આ મની લોન્ડરિંગની પ્રક્રિયા થતી હોય અને આતંકવાદી પ્રક્રિયાઓ થતી હોય બરાબર, એને બ્લેક લિસ્ટની અંદર મૂકવામાં આવે છે. ગ્રે લિસ્ટ જે છે એ થોડું સારું છે. ગ્રે લિસ્ટની અંદર થોડા ઘણા વ્યક્તિ કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરી પણ શકે છે, પરંતુ ગ્રે લિસ્ટમાં જ્યારે હોય ત્યારે એ દેશને વોર્નિંગ આપવામાં આવે કે તમે આ પ્રકારના નિયમો કરો અને આતંકવાદી પ્રવૃત્તિની બધું અટકાવો. પરંતુ જો તેમ છતાં પણ એ દેશ સુધરે નહીં અને પોતાના દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ અટકાવે નહીં તો પછી એને ગ્રે લિસ્ટમાંથી કાઢી અને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે છે. તો પાકિસ્તાન અત્યારે ગ્રે લિસ્ટમાં છે અને આ બધાએ એમને વોર્નિંગ આપેલી છે કે તમે અમુક લિસ્ટ આપેલું છે, 14-15 જેટલા મુદ્દાનું લિસ્ટ આપેલું છે, 14-15 જેટલી વસ્તુ કીધેલી છે કે તમે આટલી આટલી વસ્તુ કરશો તો તમારા દેશમાંથી મની લોન્ડરિંગ અને આજે આતંકવાદી પ્રવૃત્તિને જે તમે ફાઇનાન્સ કરશો એ દૂર થઈ જશે. પરંતુ પાકિસ્તાને 14-15 મુદ્દા આપેલા છે એની ઉપર વ્યવસ્થિત કાર્ય કરતું નથી. એટલે હવે આ FATF વિચારે છે કે એને ગ્રે લિસ્ટમાંથી કાઢી અને બ્લેક લિસ્ટમાં નાખવી, પરંતુ હજી સુધી નાખેલું નથી બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો બ્લેક લિસ્ટમાં અત્યારે માત્ર બે જ દેશ છે. બે દેશના નામ તમને ખબર હોવી જોઈએ, એક તો નોર્થ કોરિયા અને એક તો ઈરાન બરાબર. આ બંને દેશ અત્યારે બ્લેક લિસ્ટની અંદર છે. તો બ્લેક લિસ્ટની અંદર શું હોય? એવું માનવામાં આવે છે કે ત્યાં મની લોન્ડરિંગ અને ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ વધારે થતું હોય, આ તમને ખબર હોવી જોઈએ. તમને એ પણ મહત્વની વસ્તુ ખબર હોવી જોઈએ કે FATF જે છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એનો મૂળભૂત ઉદ્દેશ્ય શું હતો? તો એનો મૂળભૂત ઉદ્દેશ્ય હતો મની લોન્ડરિંગ અટકાવવાનો. શું? મની લોન્ડરિંગ. પરંતુ આગળ જતાં એણે પોતાના ઉદ્દેશ્યની અંદર નવી વસ્તુ પણ એડ કરી દીધી, ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ બરાબર. અહીંયા એ જ વસ્તુ લખેલી છે. હવે બીજી મહત્વની વસ્તુઓ જોઈએ તો FATF
ઇઝ નોટ પાર્ટ ઓફ ધ યુએન સિસ્ટમ, એટલે કે એફએટીએફ જે છે એ યુનાઇટેડ નેશન્સનો કોઈ ભાગ નથી. એફએટીએફ જે છે એને જી સેવન દેશ દ્વારા બનાવવામાં આવેલો છે, બરાબર. જી સેવન દેશ જે છે એ એક રીતે એવું માની શકાય કે વિશ્વના સારી એવી ઇકોનોમી, સારું એવું અર્થતંત્ર ધરાવતા દેશ છે. એમાં યુરોપ અને અમેરિકાના બધા દેશ આવેલા છે. એક રીતે કહીએ ટૂંકમાં, એકદમ દેશી ભાષામાં, તો આ બધા સદ્ધર દેશો છે, સદ્ધર પૈસાવાળા, કે જેની પાસે જેમનું અર્થતંત્ર ઊંચું છે, જેમનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ બધું ઊંચું છે, પૈસાવાળા, સારી ઇકોનોમી છે, અર્થતંત્ર સારું છે, બરાબર. આવા બધા વિકસિત દેશો જે છે એ એનો ભાગ છે. એ બધા એવા સાત દેશોએ ભેગા થઈ અને આ બનાવેલું છે, શું? એફએટીએફ. પરંતુ એ યુનાઇટેડ નેશન્સનો ભાગ નથી. તો કન્ફ્યુઝ કરવા માટે એવો પણ પ્રશ્ન દઈ દે કે એફએટીએફ ઇઝ અ પાર્ટ ઓફ યુનાઇટેડ નેશન્સ, એ યુનાઇટેડ નેશન્સનો ભાગ છે, વાત ખોટી પડી જશે, બરાબર. બટ ઇટ ફંક્શન્સ આઉટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ, પરંતુ આ જે એફએટીએફ જે છે એ ઓઈસીડી દ્વારા ચાલે છે, બરાબર. ઓઈસીડી પણ જી સેવન દ્વારા જ બનાવવામાં આવ્યું છે. ઓઈસીડી શું છે? તો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. આના દ્વારા એ ચાલે છે. એનું હેડક્વાર્ટર પેરિસમાં છે, આ ખબર હોય છે. જી સેવન અને યુરોપિયન યુનિયન દ્વારા ઓઈસીડી અને એફએટીએફને બનાવેલું છે. એફએટીએફ ઓઈસીડી અંતર્ગત કાર્ય કરે છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ. જો અહીંયા મહત્વની વસ્તુ આપેલી છે કે એફએટીએફ જે છે એ એન્ફોર્સમેન્ટ એજન્સી નથી, ઇઝ નોટ એ એન્ફોર્સમેન્ટ. તો આપણે પ્રશ્નની અંદર જોયું હતું કે એ એન્ફોર્સમેન્ટ એજન્સી છે તો નથી, મતલબ કે કોઈ પણ નિયમ જે બનાવેલા હોય તો એ લાગુ કરવાનું કાર્ય એફએટીએફનું નથી. એફએટીએફનું કાર્ય શું છે? જેમ કે મેં તમને કીધું કે પાકિસ્તાન ગ્રે લિસ્ટની અંદર છે, તો પાકિસ્તાને એટલે એને 1500 જેટલા મુદ્દા આપેલા છે કે આ મુદ્દા ઉપર તમારે કાર્ય કરવાનું છે. પરંતુ એફએટીએફ એ કાર્ય કરાવડાવવાનું કાર્ય કરશે નહીં, બરાબર. પાકિસ્તાને જાતે જ એ બધા મુદ્દાને ફોલો કરવા પડશે, બરાબર. એની માટે એફએટીએફ જે છે એ કોઈ પેનલ્ટીને ગુજરાતીમાં શું કહેવાય કે કોઈ દંડ કે એવું કોઈ કાર્ય એફએટીએફ નહીં કરે. એફએટીએફ માત્ર સૂચના આપશે, બરાબર. એનું કાર્ય માત્ર શું છે? સૂચના આપણ. બાકી એ સૂચનાનું પાલન કરવાનું કાર્ય તો જે તે દેશનું છે. શું? જે તે દેશનું છે. તો એફએટીએફે શું 1500 જેટલા મુદ્દા બનાવી દીધા કે આવું કરો ને આમ ન કરો ને ટેરરિસ્ટને ફંડિંગને એવું બધું ન કરો, બરાબર. આવી બધા નિયમોનો સમૂહ આપી દીધો, પરંતુ એનું પાલન કરવાનું કાર્ય પાકિસ્તાનનું છે અથવા અન્ય જે તે દેશનું છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો એ સ્ટેટમેન્ટ આપણું ખોટું પડી જશે. 39 જેટલા મેમ્બર છે. ધીસ મીન્સ ધેટ એફએટીએફ ડિપેન્ડ્સ ઓન વોલેન્ટરી ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે કોઈ પણ દેશ પોતાની સ્વેચ્છાએ વોલેન્ટરી જો કોઈ એ બધા નિયમોનું પાલન કરે તો જ તે કામનું છે. બાકી કંઈ એફએટીએફના હાથમાં એટલી બધી કોઈ શક્તિ છે નહીં. પેનલ્ટી, દંડ એવી કોઈ જોગવાઈ છે નહીં. ગ્રે લિસ્ટને બ્લેક લિસ્ટ ખબર હોવી જોઈએ, બરાબર. ગ્રે લિસ્ટની અંદર પાકિસ્તાનની સાથે સાથે બીજા પણ અમુક દેશો છે, જેમ કે પાકિસ્તાન, સીરિયા, યમન, આઇસલેન્ડ, જમૈકા, મોરિશિયસ, આ બધા ગ્રે લિસ્ટની અંદર છે, બરાબર. તો આ બધાની અંદર ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગને એ બધું વધારે છે. હવે ભારત જે છે એ આનો સ્થાપક સભ્ય નથી. આવો પણ આપણે પ્રશ્ન પૂછેલો હતો, તો સ્થાપક સભ્ય ભારત નથી. ભારત ક્યારે જોડાયો હતો? તો ભારત જે છે એ 2006ની અંદર ઓબ્ઝર્વર તરીકે જોડાયો હતો, ઓબ્ઝર્વર તરીકે, અને 2010ની અંદર ફૂલ મેમ્બર બની ગયો હતો. તો ફૂલ મેમ્બર ભારત ક્યારે? 2010 2010ની અંદર બનેલો. આ પણ તમને ખબર હોય છે. પાકિસ્તાન હેઝ બીન કેપ્ટ, પાકિસ્તાન ઉપર આ જે એફએટીએફ જે છે એ 2008થી તે નજર રાખી રહ્યું છે, બરાબર. અને 2012-15થી એને ગ્રે લિસ્ટની અંદર નાખેલું છે. તો આ એફએટીએફ વિશે આપણે માહિતી મેળવી લઈએ. હવે પાકિસ્તાનની અંદર અમુક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે એ બધાના નામ આપેલા છે, જેમ કે લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ, તહેરીકે તાલિબાન પાકિસ્તાન, બરાબર, તાલિબાન, અલકાયદા, હકાની, આવા બધા તાલિબાની આતંકવાદી સંગઠનો છે, બરાબર. હવે જો તમારે મેન્સની અંદર કોઈ આન્સર લખવાનો હોય, બરાબર, અને આતંકવાદી સંગઠનો વિશે લખવાનો હોય તો પાકિસ્તાનના આ બધા સંગઠનોના નામ પણ તમે લખી શકો છો, કે જેના કારણે તમારા આન્સરને એક એક્સ્ટ્રા એજ મળી શકે છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈને એમ કીધું હોય કે આતંકવાદી સંગઠન, તો એકાદ બેના જ નામ આવડે, જેમ કે અલકાયદા, બરાબર, અને તાલિબાન, આ બેના જ નામ આવડે. પરંતુ બીજા પણ ઘણા બધા છે, લશ્કરે તોયબા, લશ્કરે મોહમ્મદ, તહેરીકે તાલિબાન પાકિસ્તાન, બરાબર. આવા ઘણા બધા આતંકવાદી સંગઠન છે. મસૂદ અઝહરને આ બધા પાકિસ્તાનના ડેઝિગ્નેટ, મસૂદ અઝહર તો અત્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ એને આંતરરાષ્ટ્રીય ટેરરિસ્ટ, આતંકવાદી જાહેર કરી દેવામાં આવેલો છે, આ ખબર છે. હવે આની અંદર એફએટીએફની અંદર નિર્ણય કઈ રીતે લેવાય છે, મતલબ કે કોને બ્લેક લિસ્ટમાં નાખવાનો, કોને ગ્રે લિસ્ટમાં નાખવાનો, આ બધા નિર્ણય નક્કી કોણ કરે, કેવી રીતે નક્કી કરે? તો આ બધી નક્કી જે છે એ કોન્સેન્સસના આધારે લેવાય છે. કોન્સેન્સસના આધારે એટલે કે સહમતિથી. બધા લોકો જો હા પાડી દે તો એને બ્લેક લિસ્ટમાં નાખી દેવાય, બધા લોકો ના પાડી દે તો ગ્રે લિસ્ટમાં નાખી દેવાય. પરંતુ જો કોઈ પણ ત્રણ દેશ ના પાડી દે તો થાય નહીં. જેમ કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પાકિસ્તાન જે છે એ અત્યારે કે ગ્રે લિસ્ટની અંદર છે, તો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં નાખવાનું છે. તો છેલ્લી 2-3 મીટિંગથી ભારત એવા પ્રયાસ કરે છે કે
પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જતું રહે, પરંતુ એ પહોંચતું નથી. કેમ? કારણ કે ત્રણ દેશ જે છે એ એને ના પાડી દે, બરાબર. ત્રણ દેશ જો એના વિરુદ્ધમાં વોટ કરે તો એ જઈ શકતું નથી. અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જવા માટે ત્રણ દેશ બચાવે છે. એ ત્રણે ત્રણ દેશના નામ પણ આપણે જોઈ લઈએ. એક તો ચીન, એક તો ચીન ના પાડે છે કારણ કે ભારતનું થોડું ઘણું દુશ્મન છે. એક તો મલેશિયા, બરાબર, અને એક તો તુર્કી અથવા તો તર્કી, બરાબર. તુર્કી ત્રણ દેશ જે છે એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જતા બચાવે છે. આ તમને ખબર હોવી જોઈએ. જો કોઈ પણ ત્રણ દેશ ના પાડે તો થઈ શકે નહીં, જો બે હોય તો ન ચાલે, ત્રણ ઓછામાં ઓછા હોવા જોઈએ. તો આટલી વસ્તુ આપણે જોઈ લીધી, બરાબર. તો એફએટીએફ વિશે આટલી મહત્વની વસ્તુ હતી. હવે આપણે આપણો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું છે કે ઇન્ડિયા ઇઝ ફાઉન્ડિંગ મેમ્બર, કે ભારત એક સ્થાપક સભ્ય છે. તો વાત ખોટી, ભારત સ્થાપક સભ્ય નથી. 2010ની આજુબાજુમાં ભારત જોડાયેલો હતો. બીજું, ઇટ ઇઝ એન ઇન્ફોર્સમેન્ટ એજન્સી, એટલે કે એફએટીએફ જે છે એ ઇન્ફોર્સમેન્ટ, એ લાગુ કરાવવાનું કાર્ય પણ કરે છે. ખોટી વાત છે, એ લાગુ કરવાનું કાર્ય નથી કરતી, માત્ર સૂચના આપવાનું કાર્ય કરે છે. તો લાગુ કરવાનું કાર્ય કોણ કરે છે? લાગુ કરવાનું કાર્ય જે તે દેશે પોતાની જાતે કરવાનું હોય છે, બરાબર. તો હવે આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે કે બંને વિધાન ખોટા છે, બંને વિધાન ખોટા છે, બરાબર. તો જો ઓપ્શન આપેલા હોત, બરાબર, ઓપ્શન બોથ અથવા નન, એવી રીતે જો અહીંયા કરેક્ટ પૂછેલું હોત, કરેક્ટ, કે એફએટીએફ વિશે સાચા વિધાનો પર તપાસો, બરાબર, તો જવાબ શું આવે? એક પણ નહીં. તો જવાબ શું આવે? એક પણ નહીં. પરંતુ જો અહીંયા ઇનકરેક્ટ પૂછેલું હોત, ઇનકરેક્ટ, તો જવાબ બંને આવી જાય, બરાબર. તો તમારી પરીક્ષામાં આ વસ્તુ પણ ધ્યાનમાં લેવાની છે, કારણ કે જો શબ્દ ફરી જશે તો જવાબ પણ ફરી જશે, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ, આગળનો હવે આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ જે છે એ મલબાર રિબેલિયન વિશે વાત કરે છે. મલબાર રિબેલિયન સાઉથ ઇન્ડિયામાં કર્ણાટક કેરળની આજુબાજુમાં થયો હતો. આપણે આની પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે મલબાર રિબેલિયન જે થયો હતો, બરાબર, મપીલા ખેડૂતો અને બ્રિટિશ સરકાર વચ્ચેનો વિરોધ હતો, બરાબર. હિન્દુ મુસ્લિમ લોકો પણ આના કારણે ભાજવા લાગી ગયા હતા, બરાબર. હિન્દુ મુસ્લિમ પહેલાં એકતા હતી, યુનિટી હતી, પરંતુ પછી આના કારણે, મલબાર રિબેલિયનને કારણે, હિન્દુ મુસ્લિમમાં પણ ફાટ પડી ગઈ હતી અને આવું બધું થયું હતું. અને અત્યારે 1921માં થયો હતો, એટલે 2020 ચાલે છે, અને 2021ની અંદર આના 100 વર્ષ પૂરા થશે. કેટલા? 100 યર્સ પૂરા થશે. એટલે આ મહત્વનું છે. અને કેરળની અંદર આની ઉપર 5 જેટલી મૂવી, એટલે કે પિક્ચર બની રહ્યું છે. એટલે આ મહત્વનું છે. તમારી માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન શું બની જાય છે? મલબાર રિબેલિયન ક્યાં થયો હતો? દક્ષિણ ભારતની અંદર. કઈ જગ્યાએ? કેરળ, કર્ણાટક, આ બધા ભાગની અંદર, બરાબર. ક્યારે? 1921ની અંદર. કોની કોની સાથે સંબંધિત છે? ખેડૂતો સાથે, હિન્દુ મુસ્લિમ સાથે અને બ્રિટિશર્સ સાથે. જમીનદારી પદ્ધતિ હતી એની સાથે પણ આ સંબંધિત છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે આ જે 1921નો જે સમય હતો, 1921માં આ થયું હતું, બરાબર. આ બધાની પાછળ અમુક બેકગ્રાઉન્ડ પણ હતું. 1921માં ડાયરેક્ટ શરૂ થઈ ગયું એવું ન હતું, બરાબર. 1919ની અંદર એક મહત્વની ઘટના ઘટી ગઈ હતી. કઈ? ખિલાફત મૂવમેન્ટ. ભારતની અંદર ખિલાફત આંદોલન શરૂ થયું હતું. ખિલાફત આંદોલન શા માટે થયું હતું? કારણ કે તુર્કીની અંદર ખલીફાનું જે પદ હતું, ખલીફાનું પદ, એને વ્યવસ્થિત રીતની માન્યતા આપી ન હતી, બરાબર. જો ટૂંકમાં વાત કરીએ તો બ્રિટન જે છે, બ્રિટને એવું કીધું હતું, બ્રિટને પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ભારતના લોકોને એવું કીધેલું હતું કે જો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમે જીતી જશું, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમે જીતી જશું અને તુર્કીની અંદર અમારું શાસન આવી જશે, તુર્કીની અંદર અમારું શાસન આવી જશે, તો અમે તુર્કીના જે ખલીફા જે છે, એને માન આપીશું, એને સારો એવો દરજ્જો આપીશું, પરંતુ થયું શું કે 1918ની અંદર, 1914 થી 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. બ્રિટન તુર્કી ઉપર જીતી ગયું. બ્રિટન પ્રથમ વિશ્વયુદ્ધ જીતી ગયું, બરાબર. તુર્કી ઉપર એનો વિજય થઈ ગયો, તુર્કી ઉપર એનું શાસન આવી ગયું. પરંતુ એમને જે પ્રોમિસ, જે વચન આપેલું હતું, એની ઉપર એમને અડી રહ્યા નહીં. અને એમને પછી ખલીફાને જે માન પ્રતિષ્ઠા આપવાની વાત કરેલી હતી, એવું કંઈ કરેલું નહીં. એટલે એના વિરોધમાં બધા લોકોએ એની ઉપર ખિલાફત આંદોલન શરૂ કરી દીધી, ખિલાફત. અને એના સ્વરૂપે ભારતની અંદર પણ જે મુસ્લિમ લોકો હતા એણે ખિલાફત આંદોલન શરૂ કરી દીધી, બરાબર. તો મહત્વની વાત પૂછે કે ખિલાફત આંદોલન કોની કોની માટે? તો કે તુર્કીની અંદર જે ખલીફાનું પદ હતું એને માન પ્રતિષ્ઠા અપાવવા માટે, એને વ્યવસ્થિત ડેઝિગ્નેશન, બરાબર, એને માન પ્રતિષ્ઠા અપાવવા માટેની વાત હતી. મહત્વનો પ્રશ્ન થાય કે ખલીફા શું છે? વોટ ઇઝ ખલીફા? ખલીફા શું છે? તો એવું માનવામાં આવે છે, એવું છે તે, કે મુસ્લિમ ધર્મ જે છે એની સ્થાપના જે છે એ મોહમ્મદ પૈગંબરે કરેલી છે. કોણે? મોહમ્મદ પૈગંબરે કરેલી છે. મુસ્લિમ ધર્મની સ્થાપના મોહમ્મદ પૈગંબર. તો મોહમ્મદ પૈગંબરના મૃત્યુ પછી એમના જે વારસદારો હતા એને ખલીફા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમના જે વારસદારો, એમના પુત્રને બધા, એમને ખલીફા તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને ખબર છે. અને એમનું જે મેઇન પદ જે છે એ તુર્કીની અંદર છે. આ આખો મુદ્દો હતો. તમને ખ્યાલ હોવો જોઈએ કે ખિલાફત મૂવમેન્ટની શરૂઆત ભારતની અંદર બે સૈયદ બ્રધર હતા એમને કરેલી હતી, અને મહાત્મા ગાંધીએ પણ ખિલાફત આંદોલન હતું એને સાથ આપેલો હતો. આ પણ તમને ખબર છે. અને 1920ની અંદર એની પછી ભારતે ગાંધીજીએ NCM શરૂ કરેલી હતી. NCM એટલે શું? નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહયોગનું આંદોલન. આ પણ તમને ખબર હોવી જોઈએ. તેના અનુસાર તે ગુજરાત વિદ્યાપીઠની આ બધાની સ્થાપના થઈ હતી. એક રીતે આ રિલિજિયસ મૂવમેન્ટ પણ હતી, આ તમને ખબર હોય છે, ધાર્મિક મૂવમેન્ટ હતી.
હવે અમેરિકા દ્વારા અત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પેન્ડેમિકના અનુસાર જેટલા પણ વિઝા ઇસ્યુ કરવામાં આવે છે એને બેન કરી દીધા છે. હવે જે વિઝા રજૂ કરવામાં આવે છે એને રદ કરી દીધા છે. તો ભારત ઉપર આનો શું પ્રભાવ પડશે? પહેલાં તો ભારત ઉપર આનો ઘણો પ્રભાવ પડશે. કેમ? કારણ કે ભારતના ઘણા બધા લોકો જે છે એ વિઝા લઈ અને અમેરિકાની અંદર કામ કરતા હોય છે. તમને ખ્યાલ જ હશે કે સર્વિસ સેક્ટરની અંદર અને ખાસ કરીને આઈટી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની અંદર, મતલબ કે કમ્પ્યુટર રિલેટેડ વર્કની અંદર, ભારતના લોકો જે છે એ ખૂબ આગળ પડતા છે. અને અમેરિકાની અંદર ઘણા બધા લોકો ભારતના નોકરી કરે છે કોઈ કમ્પ્યુટર રિલેટેડ બાબતની અંદર, બરાબર. કે ત્યાં સોફ્ટવેર બનાવવાનો હોય, એપ્લિકેશન બનાવવાનું હોય, કંઈક ડેવલપ કરવાનું હોય, કોમ્પ્યુટર બનાવવાનું હોય, કોમ્પ્યુટર આ બધી વસ્તુની અંદર ભારતના ઘણા બધા લોકો કામ કરે છે. તો અહીંયા કામ કરવા માટે એમને એમ તો અહીંયા જવું પડે, અમેરિકાની અંદર જવું પડે. તો એની માટે વિઝા લેવા પડે, બરાબર. વિઝા, અમેરિકાના વિઝા લેવા પડે અને પછી અહીંયા જવું પડે. પરંતુ અમેરિકાએ અત્યારે આ વિઝા બંધ કરી દીધા છે, બેન, પ્રતિબંધ મૂકી દીધો છે. શા માટે? COVID-19 પેન્ડેમિકના કારણે. તો ભારતને આનો નુકસાન થશે. કેમ? કારણ કે ભારતના લોકો અહીંયા જઈ શકશે નહીં, અહીંયા જઈ નહીં શકે તો કામ નહીં કરી શકે, કામ નહીં કરી શકે તો પૈસા નહીં મળે, બરાબર. તો આ વસ્તુ છે. હવે અમુક આપણે થોડા વિઝાના પ્રકાર વિશે વાત કરીએ. જો પહેલાં એની પહેલાં આપણે આ બીજી વસ્તુ સમજીએ કે ઇન્ડિયાઝ આઈટી સર્વિસીસ, ભારતની જે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સર્વિસ છે એ ભારત અમેરિકાની અંદર સૌથી વધારે એક્સપોર્ટ કરે છે, બરાબર. અને આ બધા વિઝાનો ઉપયોગ કરીને એ બધું કરે છે. 2018ની અંદર ભારતે $30 બિલિયન જેટલી સર્વિસની એક્સપોર્ટ કરેલું હતું. આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે જો બીજો એક અહીંયા અલગ અલગ વિઝાના પ્રકાર આપેલા છે તો એ આપણે થોડા જોઈ લઈએ. H-1B નામનો વિઝા, કદાચ તમે નામ સાંભળેલું હશે, H-1B વિઝા. આ કોની માટે છે? તો સ્કિલ્ડ વર્કર એટલે કે કમ્પ્યુટર રિલેટેડ, સર્વિસ રિલેટેડ જે કોઈ પણ કાર્ય કરતો હોય તો એને સ્કિલ્ડ વર્કર કહેવાય, કે જેની પાસે એક સારી એવી સ્કિલ હોય, બરાબર. કે કોમ્પ્યુટરનું કામ કરતો હોય, કે આવા બધા ડૉક્ટરને પણ સ્કિલવાળું કહેવાય, વકીલને પણ સ્કિલવાળું કહેવાય, કે જેની માટે કંઈક ભણવા ગણવાની જરૂર પડે એને સ્કિલ વર્કર કહેવાય. તો સ્કિલ વર્કરને અમેરિકામાં જવું હોય તો H-1B વિઝા લેવો પડે. પછી એક બીજા વિઝાનો પ્રકાર છે H-2B. આ સિઝનલ વર્કરને આપવામાં આવે. સિઝનલ વર્કર એટલે કે મોસમી વર્કર એટલે કે જેને માત્ર 2-3 મહિના સુધી જ અમેરિકામાં જવાનું હોય, એવું નહીં કે આખી જિંદગી અથવા 2-3 મહિના રહેવાનું. અમુક સિઝન દરમિયાન, જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, એકાદી સિઝન દરમિયાન થોડાક સમય માટે જવાનું હોય એને H-2B વિઝા લેવામાં આવે. પછી L-1 વિઝા જે છે એ ઇન્ટ્રા કંપની, એટલે કે એક દેશની કંપની બીજા દેશની અંદર એ જ કંપનીની અંદર જઈને કામ કરે તો એને ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર કહેવાય, બરાબર. પછી સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી કોઈ ભણવા જવું હોય તો એને J-1 વિઝા લેવા પડે, J-1 વિઝા. તો આ પ્રકારના પ્રશ્નો કદાચ પૂછાઈ શકે છે, બરાબર. જોકે ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ જનરલ નોલેજના માધ્યમથી પણ ખબર હોવી જોઈએ. તો સ્ટુડન્ટ માટે કયા વિઝા હોય? J-1 નામના વિઝા હોય. અમેરિકાની અંદર ભણવા જવું હોય તો J-1 વિઝા જોઈએ, બરાબર. હવે આપણે આગળ આ બધી વસ્તુ જોઈ લઈએ છીએ. બીજી એક મહત્વની ન્યૂઝ જોઈએ તો બ્લેક હોલ મર્જિસ, બે બ્લેક હોલ જે છે એ મર્જ થઈ ગયા છે, એટલે કે બે ભેગા થઈ ગયા છે. એક બ્લેક હોલ અહીંયા હતો અને બીજો બ્લેક હોલ અહીંયા હતો, બંને મર્જ થઈ ગયા છે. તો એના વિશે આ એક મહત્વની વસ્તુ આપેલી છે. પરંતુ આ વખતે જે બે બ્લેક હોલ મર્જ થયા એ એક અનયુઝ્યુઅલ ઘટના છે, એટલે કે આની અંદર અમુક સ્પેશિયલ વસ્તુ જોવા મળી છે. કે બે બ્લેક હોલ મર્જ થાય એ વસ્તુ તો સમજ્યા, પરંતુ આ વખતે જે વસ્તુ ઓબ્ઝર્વ અવલોકન કરવામાં આવેલી છે એની અંદર અમુક પ્રકારની અનયુઝ્યુઅલિટી, એટલે કે અમુક પ્રકારની નવી વસ્તુ, અમુક પ્રકારની રોચક વસ્તુ જાણવા મળેલી છે. તો એ બધી વસ્તુ શું છે આપણે જોઈએ. This could be the lightest black hole or heaviest neutron star. પહેલાં તો આ બે બ્લેક હોલ જે છે એનું મિશ્રણ થઈ ગયું, એનું મર્જર થઈ ગયું, બરાબર, એકબીજામાં વિલય થઈ ગયું. તો એ અનયુઝ્યુઅલ ઘટના છે. કેમ? કારણ કે જનરલી જ્યારે બે બ્લેક હોલ જે છે એ ભેગા થાય, મર્જ થાય, બરાબર, આવી રીતે બે બ્લેક હોલ મર્જ, અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. જો આ ફોટાની અંદર આ બ્લેક હોલ છે અને આ બ્લેક હોલ, તો બંને મર્જ થતા હોય એવું લાગે છે. તો જનરલી જ્યારે બે બ્લેક હોલ મર્જ થતા હોય તો બંનેના દળ, કે જેને આપણે સાદી ભાષાની અંદર વજન કહીએ છીએ, બરાબર, બધી વસ્તુનું કંઈક ને કંઈક વજન હોય, આપણું પણ કંઈક વજન હોય, 50 કિલો, 60 કિલો, 100 કિલો, 200 કિલો, 20 કિલો, 30 કિલો, આવી રીતે જે વજન જેને આપણે કિલોમાં માપીએ છીએ. તો આ જે દળ જે છે એ જનરલી જ્યારે બે બ્લેક હોલ અથવા તો જે ન્યુટ્રોન સ્ટાર જે છે એ બંને મર્જ થાય, એકબીજામાં એનો વિલય થાય, તો એનું દળ જે છે એ મોટે ભાગે એક સરખા જેવું હોય છે, બરાબર, સરખા જેવું. એટલે કે કદાચ આ 10 કિલોનો હોય તો આ 10 કિલોનો હોય, આ 20 કિલોનો હોય તો આ 20 કિલોનો હોય, બરાબર, એવી રીતે સરખા જેવું હોય છે. પરંતુ આ વખતે જે ઘટના થઈ છે બ્લેક હોલના મર્જરની એ અનયુઝ્યુઅલ છે, કારણ કે બંનેનું દળ જે છે એ ઘણું અલગ છે. એકનું દળ ખૂબ વધારે છે અને એકનું દળ ખૂબ ઓછું છે, એટલે કે 9:1 નો રેશિયો બને છે. એટલે કે એકનું દળ 9 છે તો બીજાનું દળ 1 છે, અથવા તો એકનું દળ 90 છે તો બીજાનું દળ 10 છે, બરાબર, આવી રીતે. એટલે કે મેં તમને પહેલાં કીધું કે મોટે ભાગે કેવું થાય કે દળ જે છે એ એક સમાન હોય એવા બ્લેક હોલનું મર્જર થતું હોય છે, પરંતુ અત્યારે દળની અંદર ઘણી બધી અસમાનતા જોવા મળેલી છે. એક ખૂબ મોટો છે, એટલે કે 9 જેટલો છે, અને એક ખૂબ નાનો છે, 1 જેટલો છે, બરાબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આની માટે એક મહત્વનો કોન્સેપ્ટ સમજીએ, લીગો. લીગોની સ્થાપના કરવામાં આવેલી હતી. લીગો શું છે, આ બધી વસ્તુ અને ઘણી બધી નવી વસ્તુ રોચક માહિતી તમને મળશે. પહેલાં આપણે ડાયરેક્ટ જોઈ લઈએ કે વોટ ઇઝ લીગો, બરાબર.
તો પહેલા લિગોનો ફૂલ ફોર્મ સમજો, લેઝર ઇન્ફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેશન, બરાબર, લેઝર ઇન્ફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી, બરાબર. લિગો વિશે તમને ખબર હોય છે, તમને પ્રશ્ન થશે કે આ શું છે, ઓલું પેલું, તો આપણે બધું એક પછી એક ડિટેલમાં સમજીએ. લિગો એક ઓબ્ઝર્વેટરી છે, ઓબ્ઝર્વેટરી, ઓબ્ઝર્વેશન એટલે અવલોકન કરવાનું, અવલોકન કરવાની એક રીતની લેબોરેટરી છે અથવા એક રીતની પ્રયોગશાળા છે. તો લિગોનું કાર્ય શું છે, અવલોકન કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું, બરાબર, બધી વસ્તુનું અવલોકન કરવાનું. તો કોનું અવલોકન કરવાનું, તો એ આપેલું છે ગ્રેવિટેશનલ વેવનું અવલોકન કરવાનું. કોનું અવલોકન કરવાનું, જેટલા પણ ગુરુત્વ તરંગો જે છે, ગુરુત્વ તરંગો, એનું અવલોકન કરવાનું કાર્ય છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે લિગોનું કાર્ય શું છે, અવલોકન કરવાનું. કોનું અવલોકન કરવાનું, ગ્રેવિટેશનલ વેવ, ગુરુત્વ તરંગોનું અવલોકન કરવાનું. તો તમને પ્રશ્ન થાય કે આવું તો કોને વિચાર આવી ગયો કે તાત્કાલિક અત્યારે આ લીગોની સ્થાપના કરી નાખીને લીગો બનાવી દીધું. તો એની માટે આપણે થોડાક ઇતિહાસની અંદર જઈએ. તો ઇતિહાસની અંદર એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક મહાન નામના મહાન વૈજ્ઞાનિક થઈ ગયા છે. થિયરી ઓફ રિલેટિવિટી, બરાબર, આ પ્રકારની થિયરી પણ આપેલી છે. અને ઘણો ફિઝિક્સ, ફિઝિક્સની અંદર ઘણા એવા સારા સારા સૂત્રને આવું બધું આપેલું છે. અને ઘણી બધી રિવોલ્યુશનરી શોધ જે છે એ બધી એમને કરેલી છે. બ્રહ્માંડ વિશે ઘણી બધી માહિતી આપેલી છે. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક, મતલબ કે ટૂંકમાં કહીએ તો, એવા વ્યક્તિ હતા કે જેણે ન્યૂટનના પણ ઘણા બધા જે ફોર્મ્યુલા અને સૂત્રને એ બધું હતું એને ખોટા સાબિત કરેલા હતા. ટૂંકમાં કહીએ તો, ટૂંકમાં એટલું યાદ રાખો કે થિયરી ઓફ રિલેટિવિટી, બરાબર, બરાબર, એની થિયરી આપે છે. અને બ્રહ્માંડને એ બધા વિશે ઘણી બધી શોધની એ બધું કરેલું છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક એવો વિચાર કરેલો હતો, એક એવો વિચાર આપેલો હતો, શું, કે પૃથ્વીની અંદર જેટલા પણ તરંગો જે છે, પૃથ્વીની અંદર જેટલા પણ તરંગો, આ બધા અનંત સુધી છે. આ બધા તરંગો જે છે પૃથ્વીની અંદર, આ બધા અનંત સુધી જયેલા છે. એટલે કે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આ પૃથ્વી છે, બરાબર, આ સૂર્ય છે. તો સૂર્યની અંદરથી અમુક અમુક પ્રકારના તરંગો નીકળતા જ હોય છે. જેમ કે જો સૂર્યની અંદરથી પ્રકાશ આવે છે તો પ્રકાશ અહીંયા પૃથ્વી સુધી પહોંચે છે. સૂર્યથી પૃથ્વી સુધી સૂર્યપ્રકાશ પહોંચતા 8 મિનિટનો સમય લાગે છે, બરાબર. તો આ જે પ્રકાશ અહીંયા પહોંચે છે તો એના અમુક અમુક પ્રકારના તરંગો હોય છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એવું માનવાનું થતું હતું કે આ બધા તરંગો જે છે પૃથ્વીથી, સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે. આવી રીતે અન્ય ગ્રહમાંથી, બધી જગ્યાએથી, બધા જ તારામાંથી, અવકાશી જેટલી પણ પદાર્થો જે છે એ બધામાંથી અમુક ને અમુક પ્રકારના તરંગો નીકળતા હોય છે. અને આ તરંગો જે છે એ અનંત અંતર સુધી ચાલતા હોય છે. કેટલા અનંત અંતર સુધી ચાલતા હોય છે. અને આ જે તરંગો જે છે એ ક્યારેય એનો નાશ થતો જ નથી, એકદમ ટૂંકમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે તમે એક કોઈ બંધ રૂમની અંદર બેઠા છો અથવા ઊભા છો, તમે કોઈ બંધ રૂમની અંદર ઊભા છો, તો તમે ત્યાં કંઈક બોલશો, તમે કોઈ અવાજ કરશો તો તમને પડઘો સંભળાશે. શું થશે? પડઘો સંભળાશે, તમારા તમારા અવાજનો પડઘો સંભળાશે. તો એવું શા માટે થાય છે? કારણ કે તમે જેવું અહીંયા ઊભા રહી અને બોલો છો તો સામી દિવાલે તમારા અવાજના તરંગો ભટકાય છે અને એને તરંગો પાછા આવે છે, બરાબર. આવી રીતે છે, આવું થાય છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને શું કીધું કે આ જે તરંગો જે છે એ ક્યારેય નાશ થતા નથી. મતલબ કે એવું માની લો કે તમે આ રૂમની અંદર બોલી ગયા, બરાબર, અને આ જે તરંગો જે છે એ અહીંયા ભટકાણા પછી પાછા આવ્યા, પછી એ અહીંયા નહીં જ કે આખા વાતાવરણની અંદર ગમે જ્યાં ત્યાં ફરતા હોય છે એનો નાશ થતો નથી. તો તમારો પ્રશ્ન થાય કે ના ના, આ જે તરંગો તો પહેલી વારમાં પડઘો પડી અને પાછા આવે તો આપણને સંભળાય છે, પછી તો સંભળાવાનું બંધ થઈ જાય છે, એવું થાય છે. તો આઇન્સ્ટાઈને એવું કીધું કે આ બધા તરંગો જે છે એ વીક થઈ જાય છે, નબળા થઈ જાય છે, પરંતુ નાશ થતા નથી, ધીમે ધીમે નબળા થઈ જાય છે. અને નબળા થઈ જાય છે એટલે આપણને સંભળાતા નથી. જેવી રીતે આપણે વાત કરીએ કે રૂમની અંદર તમે ઊભા છો, પડઘો સૌથી પહેલી વાર તમે બોલો તો તમારો અવાજ જે છે એ થોડો મોટો સંભળાશે, પરંતુ જેવો પડઘો પડશે તો પડઘો એટલા અવાજનો નહીં હોય, પડઘાનો અવાજ થોડો ઓછો હશે, પરંતુ પછી તો બીજી વાર કંઈ પડઘો પડશે નહીં, એવી રીતે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે આ તરંગો અહીંથી જે નીકળી ગયા એ તરંગો હંમેશા વાતાવરણની અંદર એમ નેમ જ રહે છે, એ ક્યારેય મૃત્યુ પામતા નથી, એનું ક્યારેય નાશ થતો નથી, બરાબર. તો આશા કરું કે આટલી વસ્તુ તમને સમજાણી હશે. તો આવી રીતે પૃથ્વી અને જેટલી પણ સૂર્ય અને જેટલા પણ અવકાશી પદાર્થો જે છે એ બધાની અંદરથી આવા કંઈક ને કંઈક તરંગો નીકળતા જ હોય છે. અને આ તરંગો હંમેશા બ્રહ્માંડની અંદર અનંત સમય સુધી એમ નેમ જીવિત રહે છે, એમનો ક્યારેય નાશ થતો નથી, એમનું ક્યારેય મૃત્યુ થતું નથી. તો આવા બધા જે તરંગો જે છે એમનો ક્યારેય નાશ નથી થતો અને તે હંમેશા એમને મળી રહે છે, પરંતુ માત્ર તે વીક થઈ જાય છે. તો તમને પ્રશ્ન થાય કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કહી દીધું તો શું આલ્બર્ટ આઇન્સ્ટાઈને એની કોઈ સાબિતી આપી? તો ના, આલ્બર્ટ આઇન્સ્ટાઈને એની કોઈ સાબિતી નથી આપી, બરાબર. પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ એક એવા વ્યક્તિ હતા, મહાન વ્યક્તિ હતા, કે એમને કોઈ વાત કરે તો એની અંદર કંઈક વજન તો હોય જ, એમની પાસે એની સાબિતી નથી. તો પછી આગળ જતા અમુક વૈજ્ઞાનિકોએ એ બધી સાબિતીને એ બધું ગોતવાની એ બધું કોશિશ કરી અને એની માટે આ લિગો નામની એક પ્રયોગશાળા, લિગો નામની એક પ્રયોગશાળા બનાવી. આ પ્રયોગશાળાની અંદર એમને એમ કીધું, એટલે કે જો ટૂંકમાં એમ કહીએ કે જ્યારે બ્રહ્માંડની
રચના થઈ હશે, જ્યારે બ્રહ્માંડની રચના થઈ હશે તો ત્યારે પણ સૂર્ય અને પૃથ્વીને આ બધું બનતા હશે, તો ત્યારે જ્યારે બનતા હશે તે સમયે પણ અમુક અમુક તરંગો એની અંદરથી નીકળેલા હશે. જો આ તરંગો અત્યારે આપણને મળી જાય, આ તરંગો અત્યારે આપણને મળી જાય, હવે તમને એમ લાગે કે આપણને કેમ મળી જાય, આમાં કંઈ રખડતો હોય કે આપણે હાથમાં પકડીને જોઈ લેવી, તો એવી રીતે હાથમાં પકડી ન જોઈ શકાય. એની માટે આવી લેબોરેટરીને એ બધું બનાવવાનું આવે, બરાબર, કોમ્પ્યુટરની એ બધાની અંદર, લેબોરેટરીની અંદર એવા સાધનોને એવું બધું, મોટા મોટા સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ એ બધું ફિટ કરી અને એ તરંગોને કેચ કરે, બરાબર. આપણે હાથમાં પકડવા જવાનું નથી કે ગોતવા નીકળવાનું નથી, બધું મશીન દેને એ બધાથી થાય. તો જો બ્રહ્માંડની રચના સમયના જે કોઈ તરંગો હોય એ તરંગો જો આપણને મળી જાય, એ તરંગો આપણને મળી જાય તો આપણે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ છે એ આપણે વ્યવસ્થિતપણે સ્પષ્ટપણે જાણી શકીએ છીએ, એવું કોણે કીધું? આઈન્સ્ટાઈને કીધું, પરંતુ એની સાબિતી આપી નથી. પરંતુ આગળ જતા પછી ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, એમને આની શોધમાં લાગી ગયા. કોની? ગ્રેવિટેશનલ વેવ, ગુરુત્વ તરંગોની શોધમાં લાગી ગયા કે ગુરુત્વ તરંગો અનંત છે, ક્યારેય નાશ પામતા નથી. તો જૂના જેટલા પણ, ભૂતકાળની અંદર જેટલા પણ તરંગો ફરતા હશે એ બધાને હાલો આપણે ગોતવાનું ચાલુ કરી દઈએ. તો એમને ગોતવાનું ચાલુ કરી દીધું અને એની માટે લીગોની સ્થાપના કરી દીધી. લીગો નામની એક લેબોરેટરી, ઓબ્ઝર્વેટરી બનાવી દીધી. કઈ જગ્યાએ બનાવી? અમેરિકાની અંદર બનાવી દીધી. કઈ જગ્યાએ? અમેરિકાની અંદર, બરાબર. હવે જો અહીં આપણે એનો ફોટો પણ જોઈ લઈએ, ફોટો આપેલો હોય તો. ફોટો આપેલો નથી, બરાબર, પરંતુ તમે સર્ચ કરીને જોઈ લેજો. લીગોનો ફોટો છે, એક રીતની જમીનની અંદર લેબોરેટરી બનાવેલી છે, બરાબર, કે આની અંદર જો કોઈ પણ તરંગ હશે તો તે કેચ થઈ જશે. અને હકીકતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનની વાત જે છે એ સાચી પડી ગઈ, સાચી પડી ગઈ. લીગો બનાવી તો એના થોડા સમય પછી તે લીગોની અંદર ઘણા બધા ગુરુત્વ તરંગો જે છે એ એમને મળી ગયા. વૈજ્ઞાનિકોને ઘણા બધા ગુરુત્વ તરંગો જે છે એ મળી ગયા. મતલબ કે આપણને ખબર પડી ગઈ કે આઈન્સ્ટાઈને જે કીધું હતું એ વાત સાચી હતી, કે જૂના ઘણા બધા તરંગો હોય એ પણ અત્યારે આપણે કેચ કરી શકીએ છીએ અને એ આપણે જોઈ શકીએ છીએ, મતલબ કે એનો નાશ થતો નથી. જો અહીંયા આપણે એક મહત્વની ન્યૂઝ જોઈએ, જો શું આપેલું છે? ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટેડ ફ્રોમ બ્લેક હોલ્સ કોલિશન ઇવેન્ટ 800 મિલિયન યર્સ એગો, બરાબર, એટલે કે 800 મિલિયન વર્ષ પહેલાં. 800 મિલિયન એટલે કેટલું થાય પહેલાં? તો એ છે 1 મિલિયન, એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, 10 લાખ થાય, એટલે કે 8000 લાખ વર્ષ પહેલાં. 8000 લાખ વર્ષ પહેલાં બે બ્લેક હોલ હતા, બે બ્લેક હોલ એ મર્જ થયા હતા, એટલે કે બે ફટકાણા હતા, બે ફટકાઈ અને બેમાંથી એક બની ગયા હતા, બંને એકબીજાની અંદર વિલય થઈ ગયા હતા, બંને એકબીજાની અંદર સમાઈ ગયા હતા. ક્યારે? 8000 લાખ વર્ષ પહેલાં. અત્યારે 2020 ચાલે છે, એના 8000 લાખ વર્ષ પહેલાં જતા રહ્યો, ત્યારે બે બ્લેક હોલ જે ભેગા થઈ ગયા હતા, ફટકાઈને એક થઈ ગયા હતા. તો એના જે તરંગો હતા, એના તરંગો એ અત્યાર સુધી અત્યારે મળેલા છે, અત્યારે મળી ગયા છે. 2019 અંદર એ તરંગો મળ્યા. કઈ જગ્યાએ? લીગોની અંદર. મેં તમને કીધું લીગો એક બહુ મોટું મશીન છે, બરાબર, એ ઓબ્ઝર્વેટરી છે, એક પ્રકારનું અવલોકન પ્રયોગશાળા છે. એ તો એ પ્રયોગશાળાએ 8000 લાખ વર્ષ પહેલાં જે તરંગો હતા એને અત્યારે ડિટેક્ટ કરી લીધા છે, એ શોધી લીધા છે, બરાબર. મતલબ કે આઈન્સ્ટાઈને પહેલાં જ કહી દીધું હતું કે આવા તરંગોનો ક્યારેય નાશ થતો નથી. તો સાચી વાત, નાશ નહોતો થયો, 8000 લાખ વર્ષ પહેલાં હતા, અત્યારે આપણને મળી ગયા. તો એ જ બધી વાત કરવામાં આવેલી છે, બરાબર. તો આશા કરું કે આ બધી વસ્તુ તમને સમજાણ ગઈ છે. જો આ પોઈન્ટની અંદર આજે કોન્સેપ્ટ જે છે એ સમજવો ખૂબ મહત્વનો છે. તો શું છે કે 8000 લાખ વર્ષ પહેલાં આ જે બે બ્લેક હોલ જે છે એ ભેગા થઈ ગયા હતા અને એના તરંગો જે છે એ આપણને અત્યારે મળેલા છે. અને આની અંદર અનયુઝ્યુઅલ બાબત શું છે કે આની અંદર જે બે બ્લેક હોલનું દળ હતું એ દળની અંદર થોડોક લોચો હતો. જનરલી બે બ્લેક હોલ મર્જ થાય તો એનું દળ એક સમાન જેવું હોય છે, પરંતુ આમનું સમાન નહોતું. એકનું દળ ખૂબ મોટું હતું, એટલે કે 9 જેટલું હતું, અને બીજાનું દળ ખૂબ નાનું હતું, 1 જેટલું હતું. એના માટે વૈજ્ઞાનિકોને આની અંદર રસ પડી ગયો છે, બરાબર. તો લીગો શું છે એ હવે ખબર પડી ગઈ છે. ફરીથી જોઈ લઈએ, ફૂલ ફોર્મ યાદ રાખજો, લેઝર ઇન્ફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી. લીગો આ એક પ્રકારની પ્રયોગશાળા છે, જે ક્યાં બનાવવામાં આવી છે? અમેરિકાની અંદર, બરાબર. જો આ અમેરિકાનો મેપ છે અને અહીંયા જોઈ શકો છો, એના બે સ્ટેશન અહીંયા અહીંયા છે, એક તો વોશિંગ્ટનની અંદર છે અને આ બધી જગ્યાએ છે, એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા આપેલું છે, એક તો વોશિંગ્ટનમાં અને એક તો લુસિનિયામાં, બરાબર, હેન્ડફોલ્ડ સાઇડ વોશિંગ્ટન અને લુસિનિયા બંને અમેરિકાની અંદર છે, એક વોશિંગ્ટનમાં અને એક લુસિનિયામાં, એટલું યાદ રાખજો. અહીંયા વાત કરીએ તો ગુરુત્વ તરંગો જે છે ફિઝિક્સના, ભૌતિક વિજ્ઞાનના ગુરુત્વ તરંગો એ બધાનું કેચ કરવાનું, એ બધાનું કાર્ય કરે છે લેઝર ઇન્ફેરોમીટરને. આ બધી વસ્તુ તમને ખબર છે અમેરિકામાં છે, એટલું અત્યારે ટૂંકમાં યાદ રાખું. હવે એના પરિણામે ભારતની અંદર અમેરિકાએ એવી આપણને ભારતની ઓફર આપી કે ભારતની અંદર પણ લીગો ઇન્ડિયા બનાવો, ભારતની અંદર તે લીગોની પ્રયોગશાળા બનાવો. એ શું કાર્ય કરશે? એ પણ આ જ કાર્ય કરશે. કયું? ગુરુત્વ તરંગોને કેચ કરવાનું, ગુરુત્વ તરંગોને પકડવાનું કાર્ય કરશે ભારતની અંદર. તો અમેરિકાએ ભારતને એવી ઓફર કરી કે ભારતની અંદર રહીને તમે આવું બનાવો, તો ભારતવાળા કે સારું સારું હાલો બનાવી નાખી. તો ભારતની અંદર પણ લીગો ઇન્ડિયા બનવાનું છે. તો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન બની જાય કે લીગો ઇન્ડિયા ક્યાં બનવાનું છે? તો ભારતના મહારાષ્ટ્રની અંદર. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રની અંદર પૂનાની નજીક, પૂનાની નજીક હિંગોલી ડિસ્ટ્રિક્ટમાં બનવાનું છે. હિંગોલી નામની જગ્યા જે છે ત્યાં બનવાનું છે, બરાબર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બની જાય છે લીગો ઇન્ડિયા ક્યાં બનવાનું છે અમેરિકાની મદદથી. અહીંયા આ લીગો ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી જ મેં લીધેલું છે, તો એ તમે જોઈ શકો છો. લેઝર ઇન્ફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી ઇન્ડિયા ઇઝ પ્લાન ટુ એડવાન્સ ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી ટુ બી લોકેટેડ ઇન ઇન્ડિયા, ભારતમાં બનવાની છે, ને એવું બધું અહીંયા આપેલું છે, તમે પોઝ કરી અને વાંચી શકો છો, બરાબર. એની માટે
અપ્રુવલ ને એ બધું મળી ગયું છે, ભારત સરકારે 2016 થી એનું અપ્રુવલ આપી દીધું છે, બરાબર? તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે લેગો ઇન્ડિયા જે છે એ કયા મંત્રાલયને એની અંતર્ગત આવશે એ આપણે જોઈએ. તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની અંતર્ગત આવશે, બરાબર. અને સ્પેસ એટલે કે ઇસરો કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એની સાથે કાંઈ મહત્વનું નથી. કદાચ તમને પ્રશ્ન એવું થઈ જાય કે ના ના આ તો અવકાશ સાથે સંબંધિત છે, તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે હશે, પરંતુ એની સાથે આને લેવા દેવા નથી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત આવશે. કોણ? લેગો ઇન્ડિયા. અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ એની અંતર્ગત હશે અને ભારત સરકાર અંતર્ગત હશે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અમેરિકા સાથે આના MOU એટલે કે કરારને એવું બધું કરેલું છે, આ તમને ખબર હોવી જોઈએ. 800 મિલિયન વર્ષ પહેલાંનું અત્યારે આપણને મળી ગયું છે, બરાબર. જો આ બે બ્લેક હોલ મર્જ થતા હોય એવું અહીંયા એક ગ્રાફિક્સ દ્વારા સમજાવવામાં આવેલું છે. ક્યારે? 8000 લાખ વર્ષ પહેલાંની વાત કરે છે. ત્યારે તો આપણે હજુ પણ નહીં, બરાબર, હતા પણ નહીં, ભૂતકાળની વાત કરે છે. એન ઓફિશિયલ સ્ટેટમેન્ટ બાય અહીંયા એક આપેલું છે, જો IUCAA, એ ક્યાં આવેલું છે? પુણેની અંદર. IUCAA શું છે? તો કે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, બરાબર. એને પણ કીધું છે કે લીગો અને વિર્ગો જે છે એમને સારું એવું કાર્ય કરેલું છે. અને આજે 8 લાખ વર્ષ પહેલાં જે બે બ્લેક હોલ મર્જ થયા હતા અને એના જે તરંગો અત્યારે મળી ગયા છે, કોની અંદર? લીગોની અંદર. એને નામ આપેલું છે GW 190 814, આ એને નામ આપેલું છે, બરાબર. અને આ એક ઘટના, યુનિક ઘટના છે, બરાબર. યુનિક ઘટના કેમ છે? એ દળના કારણે, એ મેં તમને કહી દીધું છે. હવે જો લીગો નામની, લીગો ઇન્ડિયા હિંગોલીની અંદર બનવાની છે એ પણ અહીંયા આપેલું છે. અને એ અહીંયા બનવાની છે કઈ જગ્યાએ? પૂનાની અંદર, હિંગોલી નામની જગ્યાએ ભારતમાં. તો એ L આકારની બનાવવામાં આવશે, બરાબર. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, કયા આકારની? L આકારની બનશે, આ તમને ખબર હોવી જોઈએ. હવે લીગો જેવી રીતે બીજી વસ્તુ છે વિર્ગો. લીગો અને વિર્ગો બંને એક સાથે કાર્ય કરે છે. આ પણ જે ગુરુત્વ તરંગો ના બધું હોય, આ બધા તરંગોને ઓબ્ઝર્વ એટલે કે અવલોકન કરવાનું કાર્ય કરે છે. પરંતુ આ વિર્ગો જે છે એ ઇટલીની અંદર છે. કઈ જગ્યાએ? ઇટલીની અંદર. આ વિર્ગો નામની જે ઓબ્ઝર્વેટરી એટલે કે અવલોકન, એક પ્રકારની લેબોરેટરી, પ્રયોગશાળા કઈ જગ્યાએ છે? ઇટલીની અંદર છે. તો હવે જો આપણે લોકેશન ખાલી માત્ર લોકેશનથી સમજીએ, લોકેશન વાઇઝ સમજીએ, તો લીગો કઈ જગ્યાએ છે? અમેરિકાની અંદર, બરાબર. પછી લીગોની સાથે સાથે જે જરૂર પડે કોની? વિર્ગોની. વિર્ગો ક્યાં છે? ઇટલીની અંદર. અને લીગો ઇન્ડિયા બનાવવાની વાત કરે છે કઈ જગ્યાએ? ભારતના પૂનાના હિંગોલી નામની જગ્યાએ. તો આ બધાનું કામ શું છે? ગુરુત્વ તરંગ ગોતવાનું. ગુરુત્વ તરંગ શા માટે ગોતવા છે? કારણ કે એનાથી કદાચ બ્રહ્માંડનું રહસ્ય, બ્રહ્માંડ કેવી રીતે બનેલું એ માની શકે. સૌ પ્રથમ ગુરુત્વ તરંગ વિશે કોને કીધું હતું? તો આલ્બર્ટ આઈન્સ્ટાઈને કીધું હતું, પરંતુ એની કોઈ સાબિતી મળેલી નથી, પરંતુ લીગોની અંદર એ કેચ થઈ ગયા છે. તરંગો શું છે, કેવી રીતે આવે, બધું ડિટેલમાં સમજાવી દીધું છે, બરાબર. એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જો પણ તેમ છતાં પણ કોઈ કંઈ ન સમજાણું હોય કે એવું કંઈ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખો કે આ પોઈન્ટ મને સમજાણું નથી, કારણ કે આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે અને મહત્વનો કોન્સેપ્ટ છે. UPSCમાં પણ લીગો વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ, આર્ટિકલ છે આગળનો, કે વહેન ધ ઇન્ડિયન ઓશિયન એન્શિયન્ટ ક્લાઇમેટ પેટર્ન્સ રિટર્ન, કે ભારતનો જે હિન્દ મહાસાગર જે છે એની અંદર કદાચ પ્રાચીન સમયની જે ક્લાઇમેટ પેટર્ન જે છે એ કદાચ પાછી આવી શકે છે. એટલે કે પ્રાચીન સમયની અંદર. પ્રાચીન સમય એટલે કેટલો પ્રાચીન? તો કે 19,000 અથવા 21,000 વર્ષ પહેલાં. 20,000 વર્ષ પહેલાંની વાત કરે છે, કે 20,000 વર્ષ પહેલાં ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર જેવો હતો એવો કદાચ ફરીથી થઈ શકે છે, એવું આપણા કહે છે, બરાબર. આપણને ખબર નથી કે વહેન ધ ઇન્ડિયન ઓશન, કે 20,000 વર્ષ પહેલાં ઇન્ડિયન ઓશન જેવો હતો એવો કદાચ ફરીથી થઈ શકે છે. તો કેવો હતો એ જોઈએ. તો 19,000-21,000 વર્ષ પહેલાં નોર્થ અમેરિકા અને યુરેશિયા એટલે કે ઉત્તર અમેરિકા અને યુરેશિયાની અંદર બરફની ચાદર હતી. આખું બધી જગ્યાએ શું હતું? બરફ. જમીન હતી નહીં, બધી જગ્યાએ બરફની ચાદર હતી. અને હિન્દ મહાસાગરમાં તે આવું જ હતું. એટલે કદાચ એવું બની શકે છે કે અત્યારે આ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આ બધી વસ્તુ વધી રહી છે. કાર્બન ડાયોક્સાઇડનું એમિશન, ગ્રીન હાઉસ ગેસ, આ બધું આપણે એનું ઉત્સર્જન આપણે વધારી રહ્યા છીએ. તો એના કારણે કદાચ આ સમયે જે વસ્તુ હતી, બરફની ચાદર હતી, એ બધું કદાચ ફરીથી આવી શકે છે. અને ઇન્ડિયન ઓશનમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે, બરાબર. તો આ જ બધી વસ્તુ લખેલી છે. અને એના કારણે અલનીનો ઇફેક્ટ જે છે, અલનીનો નામની એક ઘટના છે જે પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગરમાં જોવા મળે છે, બરાબર. તો એ પણ આવી શકે છે. પ્રશ્ન પૂછે છે કે અલનીનો અને લાનીનો નામની જે વસ્તુ જે છે એ ક્યાં જોવા મળે છે? પેસિફિક મહાસાગર અથવા તો પ્રશાંત મહાસાગરની અંદર જોવા મળે છે. અલનીનો અને લાનીનોથી ભારતને ઘણું ફાયદો પણ થાય અને નુકસાન પણ થાય, મોટે ભાગે તો નુકસાન જ થાય છે. જો અલનીનોની ઘટના થાય, અલનીનોની ઘટના, તો ભારતની અંદર શું થાય? ભારતની અંદર દુષ્કાળ પડે છે, ભારતની અંદર દુષ્કાળ થાય છે. અને લાનીનો થાય, લાનીનો, તો ભારતની અંદર ભયંકર વરસાદ પડે છે અથવા લીલો દુષ્કાળ પડે છે. એટલે લીલો દુષ્કાળ એને ભયંકર વરસાદ કહે છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ, પેસિફિક ઓશનમાં જોવા મળે છે. તો જો આવું ક્લાઇમેટને એ બધું પરિવર્તન થઈ જશે, 20,000 વર્ષ પહેલાં જેવું હતું એવું ફરીથી હિન્દ મહાસાગરમાં થઈ જશે, તો કદાચ ઘણા બધા ડિવાસ્ટેટિંગ, ખતરનાક પૂર આવશે,
ઘણો બધો દુકાન એવું બધું પડશે અને ઘણા બધા દેશો જે છે એ ઉજળી જશે એવું કહેવામાં આવે છે અને આ સ્ટડી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે 2050 સુધીમાં આવી વસ્તુ થઈ શકે છે તો તમારે ક્યાંક મેન્સમાં કે એવું કંઈ લખવાનું હોય તો આ વસ્તુ તમે લખી શકો છો અને પ્રિલિમ્સમાં અલ નીનો લાલ નીનો ક્યાં આવે છે શું આવે છે ભારત ઉપર શું પ્રભાવ પડે એ પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર આગળ બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે પ્રાઇવેટ સેક્ટરને સ્પેસમાં લાવવાની વાત કરેલી હતી ઇસરો સાથે કામ કરવાની વાત કરેલી હતી તો કે સીવન આ ઇસરો દ્વારા અત્યારે કહેવામાં આવેલું છે કે ઘણા બધા સ્ટાર્ટઅપ જે છે ઘણી બધી નાની નાની કંપની જે છે એણે સ્પેસ સેક્ટરની અંદર આવવા માટે કામ કરવા માટે હાથ મિલાવેલા છે અને ઘણી બધી નાના નાના સ્ટાર્ટઅપ કંપની આગળ આવેલી છે પરંતુ હજી સુધી કોઈ બીજી મોટી કંપની આવેલી નથી બધી નાની નાની કંપની કહે છે કે હા અમારે કામ કરવું છે સેટેલાઇટ બનાવવા છે સેટેલાઇટ લોન્ચ કરવાનું છે ચીપ બનાવી છે માઇક્રોચીપ આવું બધું કહે છે પરંતુ મોટી કંપની આવેલી નથી આ તમને ખબર હોવી જોઈએ તો આજ માટે આટલું રહેવા દઈએ પરંતુ છતાં પહેલાં પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન મલબાર રિપેલિયન ક્યારે થયો હતો બીજો ખિલાફત મૂવમેન્ટ જે છે એ ક્યારે થઈ હતી અમેરિકાના વિઝા જે છે અમેરિકન વિઝા કે જે સ્કિલ્ડ વર્કરને આપવામાં આવે છે સ્કિલ્ડ વર્કર માટે કયા વિઝા આવે એ તમારે લખવાનું છે અને લીગો ઇન્ડિયા જે છે એ ક્યાં બનાવવાની છે બરાબર ક્યાં બનાવવાની FATF જે છે એ એસ્ટાબ્લિશ બે કોના દ્વારા બનાવવામાં આવેલી હતી કોના દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી કયા દેશો દ્વારા સ્થાપના કરવામાં આવેલી હતી આ તમારે જવાબ આપવાના છે તો આજ માટે આટલું રહેવા દઈએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.